આ વૃક્ષ છે અર્જુન સાદર, જેની થડની છાલ, પાન, ફળ એનો ઉપયોગ દવા તરીકે થાય છે, જે હૃદય રોગની સારવારમાં ઉપયોગી છે, શક્તિવર્ધક છે। આમાંથી બનેલી ઔષધિથી ફ્રેક્ચર, મચકોડ જેવી હાડકાની તકલીફોની પણ સારવાર થાય છે। દમ, રક્તવિકાર, મેદસ્વીતા અને પાંડુરોગના નિવારણમાં પણ ઉપયોગી છે। ઝીણો તાવ પણ મટાડે છે। તેની છાલના ઉકાળાથી ઘાને ધોઈને છાલના માવાને ઘા પર બાંધવાથી જલ્દીથી રૂજ આવે છે। હા, હવે સમજાયું, વન છે તો જીવન છે। લાગે છે વન છે તો જ જીવન છે। વાંચતા વાંચતા વન સૃષ્ટિમાં મારા ત્રણેય ડીંગલાઓ ખોવાઈ ગયા। અરે મને સમજાઈ, શું ઊંઘમાં બપડે છે? હે આરતી, એ છોકરાઓ, એ છોકરાઓ, એ જોની, એ ફરજાન, જાગો, સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી નથી કરવાની તમારે? વાંચતા વાંચતા ઊંઘી ગયા? ઉઠો 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 બેટા ઉઠો, મજા પડી ને? એટલે જ સાચું કહ્યું છે કે આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેધાન ચ ત્વમ નો દેવી વનસ્પતે। અમારા નાટકનું નામ છે વન છે તો જીવન છે। આજના અમારા નાટકનું નામ છે વન છે તો જીવન છે। વન છે તો જીવન છે, સમજી લેજો આ વાત। વન છે તો જીવન છે, સમજી લેજો આ વાત। કપાતા વનમાં કપાઈ જશે આખી માણસ જાત, ભાઈ આખી માણસ જાત। અમારા જેવા શહેરમાં રહી વળતા બાળકોને ગણતરીના જ વૃક્ષો વિશે માહિતી હોય છે। મારી આપ સૌને નમ્ર અરજ છે કે સૌ વન વૃક્ષનું મહત્વ સમજે અને અમને સમજાવે। પૃથ્વી પર અસંખ્ય વૃક્ષો છે જે તમામ સજીવોને સીધી કે આડકતરી રીતે ઉપયોગી છે। વનની નાનામાં નાની વનસ્પતિ લીલ છે। લીલમાંથી મળતા જિલેટિનનો ઉપયોગ દાઢીના સાબુ, શેમ્પુ, કોસ્મેટિક્સ, જેલી વગેરે વસ્તુઓની બનાવટમાં વપરાય છે। શહેરના ગંદા ગટરના પાણીને પણ અશુદ્ધમાંથી શુદ્ધ કરવામાં લીલનો ઉપયોગ થાય છે। રેડવુડ મોટામાં મોટું વૃક્ષ છે। રેડવુડ, સાત, સીસમ જે માત્ર જંગલમાં જ ઉગે છે, જેમાંથી આપણે ફર્નિચર બનાવીએ છીએ। મેલેરિયાની સારવાર માટે વપરાતું ક્વિનાઇન સિંકોના વૃક્ષની છાલમાંથી મળે છે। રબર પણ વૃક્ષમાંથી જ મળે છે। દર્દનાશક મોર્ફિન અને કોડિન નામની દવા ખસખસના ડોળામાંથી બનાવાય છે। સળમાંથી આપણને લીલન નામનું કાપડ અને ઉચ્ચ ગુણવત્તાવાળો કાગળ મળે છે। પાઇન્સ અને દેવદારનું લાકડું, કાગળ, ટેનિન, ટર્પેન્ટાઇન ઘણા સુગંધી તેલ માટે શ્રેષ્ઠ મનાય છે। વન છે તો ઝરણા સલામત છે, ઝરણા સલામત છે, ઝરણા સલામત છે, ઝરણા સલામત છે તો જ નદીઓ સલામત છે, નદીઓ સલામત છે, નદીઓ સલામત છે તો જ જીવન સલામત છે, જીવન સલામત છે। વન છે તો જ ઓક્સિજન સલામત છે, ઓક્સિજન સલામત છે તો જ જીવન સલામત છે, જીવન સલામત છે, જીવન સલામત છે। વન છે તો જ દવા ઔષધિઓ સલામત છે, દવા ઔષધિ સલામત છે, દવા ઔષધિ સલામત છે, દવા ઔષધિઓ સલામત છે તો જ જીવન સલામત છે, જીવન સલામત છે। વન છે તો જ હવા પાણી ખોરાક સલામત છે, હવા પાણી ખોરાક સલામત છે તો જ જીવન સલામત છે, જીવન સલામત છે। સંતોના તપનું સ્થાન વન છે, વન છે, વન છે। કરોડો ઔષધિનું પ્રાપ્તિ સ્થાન વન છે, વન છે, વન છે। વન્ય પશુઓનું નિવાસ સ્થાન વન છે, વન છે, વન છે। વન્ય પક્ષીઓના કલરવનું સ્થાન વન છે, વન છે, વન છે। તેમ દેશના રક્ષણ માટે સેના જરૂરી છે, તેમ આપણા રક્ષણ માટે વન જરૂરી છે। પ્રદૂષણથી બચવા વન જરૂરી છે, શુદ્ધ હવા પાણી મેળવવા વન જરૂરી છે। એટલે જ કહું છું,
ઘરના આંગણાની શોભા ફળ ફૂલ છોડ અને તુલસી ક્યારાને વાવીને જ કરીએ. સોસાયટી અને ગામના પાદરની શોભા વૃક્ષો વાવીને વધારીએ. ક્રિસમસ નાતાલ અને બર્થડે ઉજવતી વખતે વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો જોઈએ. ઈદ અને રમઝાન પર રોજાની હર ઇબાદત પર વૃક્ષ વાવી આપણે અલ્લાની દુઆ મેળવીએ. વન છે તો જ જીવન છે, સમજાઈ ગઈ આ વાત? વૃક્ષો વાવી અમે બચાવશું માનવજાત. વનનો છે મહિમા મોટો, ના લેશો કોઈ નિર્ણય ખોટો. અમે તો સૌ સમજી ગયા, તમે સમજો સાર, વનની રમણીયતા જ કરશે બેડો પાર.